જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. વૈશ્વિક કોરોનાની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને ઘટાડવાની સાથોસાથ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વિસ્તારવા જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે પીએમ કેર ફાઉન્ડ હેઠળ DRDO દ્વારા નર્મદા જિલ્લાની COVID-19 હોસ્પિટલને દૈનિક અંદાજે 1.87 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાવાળા પ્લાન્ટની ભેટ મળેલ છે, જેને આજે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન શ્રી તથા જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી DS શાહ, પ્રયોજના વહીવટદાર શ્રી BK પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર KP પટેલ, CDMO, સિવિલ સર્જન શ્રી અને COVID-19 હોસ્પિટલના નોડલ અધિકારી શ્રી ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લા વહીવટી આરોગ્ય તંત્રના અન્ય અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. શ્રી વસાવાએ પ્લાન્ટની સ્વિચ ઓન કરીને ઓક્સિજન ઉત્પાદન માટે આ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો. જિલ્લામાં શક્ય તેટલા બધા જ ઉપાયો થયા છે, તેમાં ખાસ કરીને કોરોનાનો દર્દી જલ્દી સાજો થાય તે માટે ઓક્સિજનની ઊભી થયેલી તાતી જરૂરિયાતને લક્ષમાં લઈ જિલ્લા વહીવટીતંત્રએ રાજ્ય સરકાર સાથે મળીને તત્કાલ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કરાયેલા પ્રયાસોના ફળ સ્વરૂપે જે તે સમયે અહીં ઓક્સિજનના બ્લે પ્લાન્ટ લાવવામાં આવ્યા છે. હવે ભવિષ્યમાં ગમે તેટલી મહામારી હોય તો પણ ઓક્સિજનની માંગને સરળતાથી પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. DRDO ભારત સરકાર તરફથી એક નવા પ્લાન્ટની આજે સ્થાપના થઈ છે. ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 100 જેટલા દર્દીઓને એકસાથે પહોંચી વળે તેવી ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટ છે. શ્રી વસાવાએ જિલ્લામાં ઓક્સિજનની આ સુવિધા ઉપલબ્ધિ માટે જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રીની ટીમ નર્મદાને ખાસ અભિનંદન પાઠવી આવનારા દિવસોમાં કોરોનાની આ મહામારીને આપણે સંપૂર્ણ રીતે નાથી શકીશું તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાની આ સંપૂર્ણ મહામારી દરમિયાન બીજો વેવ લગભગ પૂર્ણતાને આરે છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ આ માટે ચિંતિત છે અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ અને તમામ લોકોના સાથ સહકારથી સદંતર રોજેરોજ રિવ્યૂ મોનિટરિંગ કરી અને સરકારના વિવિધ વિભાગો સાથે જરૂરી સંકલન કરી ક્રમશઃ અનેક સુવિધાઓ આપણે નર્મદા કોવિડ હોસ્પિટલમાં વધારતા ગયા છીએ. સૌથી પહેલાં આપણે ઓક્સિજન લાઇન ઇન્સ્ટોલ કરી, ત્યારબાદ ઓક્સિજન સિલિન્ડર આપણે લઈ શકીએ છીએ, ત્યારબાદ લિક્વિડ ઓક્સિજન ટેન્ક મોટી 1000 લિટરની 2, ત્યારબાદ લિક્વિડ ઓક્સિજન ટેન્ક નાની 200 લિટરની 2, અને ત્યારબાદ હેમન ઇન્ડસ્ટ્રીનો 1 ટનનો પ્લાન્ટ CSRના ભાગરૂપે, પછી સન ફાર્માસ્યુટિકલનો 1 ટનનો પ્લાન્ટ CSRના ભાગરૂપે, અને આજે માન્ય સાંસદ સભ્યશ્રીએ જે રીતે આનું લોકાર્પણ કર્યું છે એ મુજબ ભારત સરકારના PM રિલીફ ફંડ, કેર રિલીફ ફંડમાંથી એક ઓક્સિજન પ્લાન્ટ આપણને મંજૂર થયો હતો, જેમાં DRDO ઓક્સિજન પ્લાન્ટનું કામ કર્યું અને એનું સિવિલ વર્ક ને ઇલેક્ટ્રિકલ વર્ક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થયું છે. અને આજે આ ખૂબ મોટો પ્લાન્ટ છે, 2 ટનનો પ્લાન્ટ છે અને હજી એક ચોથો પ્લાન્ટ પણ નર્મદા જિલ્લાને મળી રહ્યો છે. આ સંજોગોમાં સૌ પ્રથમ આપણી પાસે માત્ર 8 ઓક્સિજન બેડ હતી. 8 ઓક્સિજન બેડમાંથી તમામ લોકોના સહયોગથી આપણે 80 બેડ કરીને હવે 170 ઓક્સિજન બેડ કરી દીધી છે અને તમામ 170 બેડ પર સતત ઓક્સિજનનો પુરવઠો મળતો રહે તેવી સઘળી વ્યવસ્થા આપણે કરી છે. ઓક્સિજન સિલિન્ડર મારફત પણ મળે, લિક્વિડ ઓક્સિજન ટેન્ક મારફત પણ મળે અને ઓક્સિજન પ્લાન્ટ મારફત પણ મળે, આમ ત્રણે રીતે આપણે એને આવરી લીધેલું છે. સમગ્ર દેશ અને ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ કોરોના મહામારીએ ખૂબ કહેર મચાવી હતી, પરંતુ આ કોરોના મહામારીને રોકવા માટે રાજ્ય સરકારના સહયોગથી નર્મદા જિલ્લામાં પણ ખૂબ મોટું કાર્ય થયું છે. માનનીય કલેક્ટર સાહેબના નેતૃત્વમાં સતત એની મિટિંગો મળતી હતી અને કોરોનાને રોકવા માટે જે પણ શક્ય તેટલા બધા જ ઉપાયો થયા છે, એમાં ખાસ કરીને કોરોનાના દર્દીને જલ્દી સાજો થાય એના માટે ઓક્સિજનની ખૂબ જરૂરિયાત ઊભી થઈ હતી. તો ઓક્સિજન નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ખૂબ નહિવત પ્રમાણમાં હતો, પરંતુ જિલ્લા વહીવટીતંત્રએ રાજ્ય સરકાર સાથે મળીને તત્કાલ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે પ્રયાસો કર્યા. DRDO ભારત સરકાર તરફથી એક નવો પ્લાન્ટ આજે સ્થાપના થઈ છે, નાખવામાં આવ્યો છે, કે જે
100 જેટલા દર્દીઓને એક સાથે એ પહોંચી વળે ઓક્સિજન ને વેન્ટિલેટર સાથે તેવી ક્ષમતાવાળો છે. એના માટે હું જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને કલેક્ટર સાહેબને એમની ટીમને હું ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કોરોના મહામારીને સંપૂર્ણ રીતના અમે નાથી શકીશું.